સુરતના પીપલોદ વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગ પરથી લોખંડનો ટેકો 25 વર્ષીય યુવક પર પડતા યુવકનું મોત નિપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 25 વર્ષીય વિનોદ સતરામ વર્મા ડિંડોલી વિસ્તારમાં આવેલ સન સિટી રો હાઉસમાં રહેતો હતો, જેમાં પિતા સહિતનો પરિવાર વતનમાં રહે છે અને વિનોદ 9 વર્ષથી બિલ્ડિંગમાં પીઓપીનું કામ કરીને પરિવારનું આર્થિક રીતે મદદરૂપ થતો હતો। જેમાં હાલ પીપલોદ વિસ્તારમાં આવેલી નવનિર્મિત બિલ્ડિંગ પ્લેટિનિયમ ટાવરમાં પીઓપીનું કરવાનું કામ કરતો હતો। દરમિયાન 2 દિવસ પહેલા જ કામકાજ દરમિયાન ચાલતા જતો હતો ત્યારે ઉપરથી બાંધકામનો લોખંડનો ટેકો પડ્યો હતો, જેમાં વિનોદના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। વિનોદને ગંભીર ઇજા થતાં સાથી કામદારો નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેથી વિનોદના પરિવારને જાણ કરાતા શોકનો માહોલ છવાઈ ગયો હતો। હાલ પોલીસે સાથી કામદારોના નિવેદન લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યું છે।